કેમ છો મિત્રો મજામાં આધાર કાર્ડ એ એક એવું કાર્ડ છે કે જેનો ઉપયોગ આખા દેશની અંદર કરી શકાય છે અને ભારતના કોઈ પણ નાગરિક આધાર નંબરને ફ્રીમાં મેળવી શકે છે યુઆઈડીઆ એટલે કે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ તાજેતરમાં જ પીવીસી આધાર કાર્ડ રિલીઝ કરવાની રજૂઆત કરી છે તો પીવીસી આધાર કાર્ડ શું છે આધાર કાર્ડ પીવીસીને કઈ રીતે મેળવી શકાય એટલે કે ઓનલાઈન ઓર્ડર કઈ રીતે કરી શકાય શું તમારે આધાર પીવીસી કાર્ડ મેળવવું જરૂરી છે અને આધાર પીવીસી કાર્ડ મંગાવવા માટે કેટલાનો ખર્ચો થશે તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપને જણાવીશ તો ખાસ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી જે મિત્રો આપણી ચેનલમાં નવા હોય એ મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લે જેથી કરીને આવી ઉપયોગી અને મહત્ત્વપૂર્ણ અને તેની અંદર યુઝર્સની વિગતોને પ્લાસ્ટિકના કાર્ડ પર હોલોગ્રામની સાથે પ્રિન્ટ કરવામાં આવશે અને તેના દ્વારા આધાર પીવીસી કાર્ડ ની ઓથેન્ટિસિટી વિશે પુષ્ટિ કરવામાં આવશે પીવીસી આધાર કાર્ડ મેળવવા માટે તમારે પચાસ રૂપિયાની કિંમત ચૂકવવી પડશે અને પીવી આધાર કાર્ડની સાઇઝ છે કોઈ ક્રેડિટ કાર્ડ અથવા તો ડેબિટ કાર્ડ જેવી જ હોય છે એટલે કે સામાન્ય રીતે છે તમે હોલેટમાં પણ રાખી શકશો ત્યારબાદ જો જોઈએ તો તમે જે પચાસ રૂપિયાની કિંમત ચૂકવો છો આ કિંમતની અંદર છે કાર્ડના પ્રિન્ટિંગ ચાર્જ અને ડિલેવરી ચાર્જ બંનેનો સમાવેશ થઈ જાય છે ત્યારબાદ જો જોઈએ તો જે લોકોએ પોતાનો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે જોડ્યો છે એટલે કે આધાર કાર્ડની સાથે મોબાઈલ નંબર લિંક છે એ લોકો તો મેળવી જ શકશે પણ જેમનો મોબાઈલ નંબર આધાર કાર્ડમાં લિંક નથી એ લોકો પણ છે અલ્ટરનેટિવ મોબાઈલની નંબરની સાથે છે આ કાર્ડ મેળવી શકશે એટલે કે જ્યારે પીવીસી કાર્ડ માટે કોઈ ઓર્ડર કરે છે અને પોતાના આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક નથી તો ત્યાં અલ્ટરનેટિવ મોબાઈલ નંબરનો પણ એક ઓપ્શન છે ત્યાં છે અલ્ટરનેટિવ મોબાઈલ નંબર નાખી અને પણ છે પીવીસી કાર્ડ માટે ઓર્ડર કરી શકશે ત્યારબાદ છે આધાર પીવીસી કાર્ડની થોડીક વિશેષતા વિશે જાણી લઈએ તો પીવીસી આધાર કાર્ડ છે ઘણા બધા સિક્યોરિટી ફીચર્સથી સજ્જ છે એટલે કે ફોટોગ્રાફ અને ડેમોગ્રાફિક ડિટેલની સાથે સાથે ડિજિટલ સાઇન જેમાં સિક્યોર ક્યુઆર કોડ છે અને યુઆઈડીઆઈએ કહ્યું છે કે જો તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે રજીસ્ટર નથી તો પણ તમે આ કાર્ડનો ઓર્ડર આપી શકો છો ત્યારબાદ આગળ વાત કરીએ તો આધાર પીવીસી કાર્ડને કઈ રીતે મંગાવવું એટલે કે ઓનલાઈન ઓર્ડર કઈ રીતે કરવો તો આ માટે છે તમારે યુઆઈડીએઆઈની વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે આ વેબસાઇટ પર માય આધાર વિભાગમાં જઈ અને ઓર્ડર આધાર પીવીસી કાર્ડ પર ક્લિક કરવાની રહેશે આ પછી છે તમારે તમારો આધાર એનરોલમેન્ટ આઈડી નંબર જે બાર અંકનો હોય છે એ અથવા તો ચોળ અંકનો વર્ચ્યુઅલ આઈડી નંબર એટલે કે વીડી નંબર અથવા તો અઠ્યાવીસ અંકનો આધાર નોંધણી નંબર દાખલ કરવાનો રહેશે આ પછી સિક્યુરિટી કોડ એટલે કે કેફા દાખલ કરવાનો રહેશે અને ઓટીપી માટે સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાની રહેશે આ પછી રજીસ્ટર મોબાઈલ નંબર ઉપર પ્રાપ્ત ઓટીપીને સબમિટ કરવાનો રહેશે એટલે કે આધાર કાર્ડની અંદર જે મોબાઈલ નંબર રજીસ્ટર છે એ મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી મોકલવામાં આવશે અને એ ઓટીપી છે તમારે સબમિટ કરવાનું રહેશે અને જો કોઈના આધારમાં મોબાઈલ નંબર લિંક નથી અને પીવીસી આધાર કાર્ડ માટે ઓર્ડર કરે છે તો ત્યાં છે અલ્ટરનેટિવ મોબાઈલ નંબર આવો એક ઓપ્શન હશે ત્યાં છે તમારી સાથે જે મોબાઈલ હોય તે મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે અને તેના પર જે ઓટીપી મોકલવામાં આવે છે એ ઓટીપી દાખલ કરવાનો રહેશે જો કોઈના આધાર નંબરમાં મોબાઈલ નંબર રજીસ્ટર નથી તો અને ત્યાર પછી છે સબમિશન પછી તમને આધાર પીવીસી કાર્ડનું પ્રિવ્યુ જોવા મળશે અને ત્યાર પછી છે તમારે ચૂકવણી પર ક્લિક કરવાનું રહેશે એટલે કે મેક પેમેન્ટ પર છે તમારે ક્લિક કરવાનું રહેશે અને પચાસ રૂપિયા ચાર્જ છે તમારે કપાવવાનો રહેશે અને આ પચાસ રૂપિયા ચાર્જ જે છે એ પેમેન્ટ તમે ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ નેટ બેન્કિંગ અથવા તો યુપીઆઈની મદદથી પણ કરી શકો છો અને ત્યારબાદ છે ચૂકવણી કરી દીધા પછી તમારા આધાર પીવીસી વી સી કાર્ડની ઓર્ડર પ્રક્રિયા છે પૂર્ણ થઈ જશે અને યુઆઈડીઆઈએ કહ્યું છે કે પ્રિન્ટેડ બેઝ પીવીસી કાર્ડ પાંચ કાર્યકારી દિવસમાં ટપાલ વિભાગને ચોંપવામાં આવશે અને તમે જ્યારે પચાસ રૂપિયાનું પેમેન્ટ કરો છો ત્યારે ચૂકવણી કર્યા પછી વેબસાઇટ એરવે બિલ છે નંબર જનરેટ કરે છે એટલે કે વેબસાઇટ દ્વારા એરવે બિલ નંબર જનરેટ કરવામાં આવશે જે એક ટ્રેકિંગ નંબર છે અને તેનો ઉપયોગ તમારા આધાર પીવીસી કાર્ડને ટ્રેક કરવા માટે થઈ શકે છે એટલે કે તમારું આ પીવીસી કાર્ડ ક્યાં પહોંચ્યું છે તે તમે છે બિલ નંબર દ્વારા છે એ ટ્રેક કરી શકો છો હવે મનમાં પ્રશ્ન થતો હશે શું હવે આ જ આધાર કાર્ડનો ઉપયોગ અનિવાર્ય રહેશે રહેશે એટલે કે આધાર પીવીસી કાર્ડ કઢાવવું ફરજિયાત તો ના એવું નથી યુઆઈડીઆઈએ એ સ્પષ્ટ કર્યું છે કે સામાન્ય લોકોની સુવિધાને ધ્યાનમાં રાખી સમયાંતરે ઘણા પ્રકારના કાર્ડ જાહેર કરવામાં આવશે જેમ કે ઈ આધાર આધાર લેટર એમ આધાર અને આધાર પીવીસી કાર્ડ તેમાંથી કોઈ પણ પ્રકારનું કાર્ડ તમે તમારી સુવિધા અને ઉપલબ્ધતા પ્રમાણે ઉપયોગ કરી શકો છો હવે જૂનું આધાર માન્ય નહીં ગણાય એ વાત ખોટી છે તમામ કાર્ડ એક જેવા જ છે અને ઓળખાણ માટે સરકારી દસ્તાવેજ સ્વરૂપે ઉપયોગ કરી શકાશે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું આવી જ નવી માહિતી વિશે જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને અમારા નવા વિડીયોની માહિતી તમને મળતી રહે આભાર